યાત્રાધામ ચાનોદથી સતીસાણા જવાના 3 કિલોમીટરના ટૂંકા માર્ગનું કામ અને સંસ્કૃત પાઠશાળાની સંરક્ષણ દિવાનનું કામનું ખાતમુહૂર્ત તેમજ માંડવા પ્રાથમિક શાળા અને સાર્વજનિક પુસ્તકાલયનું લોકાર્પણ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના હસ્તે આજરોજ કરવામાં આવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી ચાનોદના શ્રી હરસિદ્ધિ માતા મંદિર સામેના ચાંદોદ સતીસાણા ગામને જોડતા ગાડા જિલ્લા માર્ગ પર પાક્કી સડક બનાવવામાં આવે તો અંગેની ચાંદોદ સતીસાણા રહીશોની માંગ હતી. ત્યારે ડભોઈ અને સિનોર બધે તાલુકાની હદમાં આ માર્ગ આવતો હોય. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ સિનોરના ધારાસભ્ય અક્ષય પટેલે અંગત રસ દાખવી આ માર્ગને મંજૂરી મેળવતા આજરોજ બંને તાલુકાના ધારાસભ્યોની ઉપસ્થિતિમાં આ માર્ગની ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. અંદાજિત 2 કરોડના ખર્ચે ચાંદોદથી સીતસારા ગામને જોડતો 3 કિલોમીટર અંતરનો ટૂંકો માર્ગ નિર્માણ થવાથી બંને ગામોનો વ્યવહાર સરળ થવાથી સાથે ચાંદોદ સારાએ આવતા વિદ્યાર્થીઓ તેમજ આસપાસના ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળતો થશે. આ ઉપરાંત નવા માંડવા પ્રાથમિક શાળા ખાતે ઊભી કરાયેલી સાર્વજનિક લાયબ્રેરીનું લોકાર્પણ તેમજ જાંબુ બ્રાહ્મણ કર્ણવ સંસ્કૃત પાઠશાળા ખાતે સંરક્ષણ દિવાલનું પણ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ અંગે જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અશોક પટેલ, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન દીપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયત મહિલા બાળ વિકાસ સમિતિ ચેરમેન રેવાબેન વસાવા, વડોદરા જિલ્લા ભાજપ મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ, ડભોઈ તાલુકા પંચાયત પ્રમુખ રાજેશ તડવી, માંડવા જૂથ પંચાયત સરપંચ અલ્પેશ માછી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ચાંદોદ માંડવાના અરુણ વજીર, નવીન માછી, શાંતિલાલ રબારી, ધર્મેશ પટેલ સહિતના યુવાનોએ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કેસરીઓ ખેસ ધારણ કરી ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. વિજય બારોટ, ZSTV, ડભોઈ. રસ્તો 3 કિલોમીટર લગભગ 2 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવા માટેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ચાંદોદ ડભોઈ તાલુકામાં આવે છે, સતીસાણા સિનોર તાલુકામાં આવે છે, એટલે ડભોઈ અને સિનોર કરજણના ધારાસભ્યના સંયુક્ત સૂચનથી આ કામ મંજૂર કરવામાં આવ્યું છે. આને લીધે સતીસાણાના લોકોને ચાંદોદ ભણવા આવવા માટે કે અન્ય કામો માટે, વેપાર રોજગાર માટે આવવા માટે ડિસ્ટન્સ ઓછું થશે. આમ ફરીને આવવું પડતું હતું લગભગ 8-10 કિલોમીટર, એને બદલે 3 જ કિલોમીટર, એટલે સમયનો પણ બચાવ થશે, પેટ્રોલ ડીઝલનો પણ એમનો બચાવ થશે અને લોકોને એક સગવડ મળી રહેશે. એ હિસાબે આ કામ જે વર્ષોથી લોકોની લાગણીને માંગણી હતી એ લાગણીને માંગણી પૂરી કરવામાં આવી છે. સિનોર ડભોઈને જોડતા અત્યાર સુધીમાં 7 રસ્તા કમ્પ્લીટ થયા છે. આ 8મો રસ્તો છે અને હજુ 9મો રસ્તો નાના કરાળથી સનોર એમ પણ સિનોર તાલુકાને ડભોઈ તાલુકાને જોડતા ગામો છે એનો પણ મંજૂરીમાં છે અને ટૂંક સમયમાં મંજૂર થાય એનું પણ કામકાજ ચાલુ થશે. એટલે આ 2 તાલુકાને જોડતા લગભગ 9 જેટલા રસ્તાઓ બંને ધારાસભ્યોના સંયુક્ત પ્રયાસોથી મંજૂર કરવામાં આવ્યા છે. આને લીધે લોકોની સહલતો વધશે અને બંને તાલુકાના લોકો વધુ નજીક આવશે ત્યારે હું બંને તાલુકાના નગરજનોને અભિનંદન પાઠવું છું અને ખાસ કરીને સરકારે અમારી રજૂઆતને માન આપીને જે પ્રાંતિજ શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો વેક્સ, મેનિક્યોર પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે.
બ્યુટી પાર્લર નો સર્ટિફાઈડ કોર્સ માત્ર બહેનો ને કરાવવામાં અને શીખવાડવામાં આવશે. સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC સામે શ્રીહરિ માર્ટ ની ઉપર એપ્રોચ રોડ પ્રાંતિજ. દીપ્તિ એચ બ્રહ્મભટ્ટ મોબાઈલ નંબર 87 80 10 61 85 8780 10 6185.